રને વિશ્વના અર્થ આમ જો આમ કરો એટલે આપણે વિશ્વ વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દેવાની જે પ્રક્રિયા છે તેને કહેવાય વૈશ્વિકરણ અથવા વિશ્વના અર્થતંત્રની એક ભાગ ભારતીય અર્થતંત્રને બનાવવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. આ બે રીતે શક્ય બને. તો આ પાઠ્યપુસ્તક પ્રમાણે લઈએ, વૈશ્વિકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી, શ્રમની પ્રવાહ સરળતાથી પ્રાપ્ય બની શકે છે. તો આ એની વ્યાખ્યા થઈ. તમને સરળ લાગે કોઈ પણ લખી શકો. હવે એને કારણે કેવા સુધારા શક્ય બન્યા વૈશ્વિકરણને કારણે? તો એ સુધારાની અંદર પહેલું, બે દેશો વચ્ચેના અવરોધો દૂર કરી શકાય છે. એક દેશ બીજા દેશ ઉપર પ્રતિબંધ મૂકે તો એ પ્રતિબંધ હવે અહીંયા શક્ય નથી. નંબર બે, બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે છે. એક દેશ બીજા દેશ ઉપરની આયાત જકાત, નિકાસ જકાત છે એની અંદર ઘટાડો કરે છે, એટલે એક દેશ બીજા દેશમાં વસ્તુઓ સરળતાથી મોકલી શકે. દાખલા તરીકે ભારત અને શ્રીલંકા, તો સરળતાથી વસ્તુઓ આવે અને જઈ શકે. ત્રીજું, ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર થાય છે. આપણી ટેકનોલોજી છે ઉપગ્રહ બનાવવાની, તો આપણા સાથે જોડાયેલો દેશ છે અને આપણે ટેકનોલોજીનું વેચાણ કરશું, એટલે એ દેશને પણ ટેકનોલોજીનો લાભ મળશે. અમેરિકા રશિયાની ટેકનોલોજી છે એ ભારતની અંદર આવશે, તો તેને કારણે પણ આપણા દેશને લાભ થશે, તો ટેકનોલોજીની હેરફેર થાય. ચોથું છે, વિશ્વના દેશો વચ્ચે શ્રમની મુક્ત હેરફેર થાય. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર એક દેશમાંથી બીજા દેશમાં આવી શકે અને જઈ શકે, એટલે એને શ્રમની હેરફેર થઈ જાય. વિદ્યાર્થી હોય, શ્રમિક પણ હોઈ શકે, એટલે કામ કરનારો પણ હોઈ શકે. હવે જોઈએ વૈશ્વિકરણના લાભો. આ હતું વૈશ્વિકરણની વ્યાખ્યા અને તેના સુધારાઓ. હવે અહીંથી આપણે